નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિજ્ઞેશર આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર અગિયાર ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો એનો અભ્યાસ કરવાના છીએ તો સૌ તો ભારતીય તંત્રમાં નૂતન પ્રશ્નો જે છે કયા પ્રકારના આવે છે તો સ્થળાંતરના પ્રશ્નો છે સ્થળ આધારિત કારણ આધારિત પછી એના કારણો સ્થળાંતરની અસરો આ જે છે આપણે ભણવાનું છે ત્યાર પછી શહેરીકરણ જે છે એ આપણને સિલેબસની અંદરથી જે પ્રમાણે ગુજરાત ગવર્મેન્ટે નક્કી કર્યું છે એ પ્રમાણે પ્રશ્ન નીકળી જાય છે તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્થળાંતરથી એની પહેલાં થોડીક પ્રસ્તાવના જોઈએ તો ઓગણીસો ને એકાણુંમાં જે મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા તે પરિવર્તનો આર્થિક સુધારા તરીકે ઓળખાય છે આપણને ખબર છે કે ઓગણીસો એકાણુંથી જ ભારત વૈશ્વિકીકરણ ઉદારીકરણ એનો એક ભાગ બનેલો હતો ખાનગીકીકરણ તો તેના કારણે શું થયું કે ભારતની એક કાયા પલટ થઈ ગઈ કાયા પલટ મીન્સ કે ભારત જે છે એ ખૂબ જ ઝડપથી વિકાસ કરવા માંડ્યો જેના પરિણામ સ્વરૂપે આજે ભારતીય અર્થતંત્રની ગણના વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામી રહેલા અર્થતંત્ર તરીકે કરવામાં આવી છે તમને ઘણીવાર એવો વિચાર કદાચ આવતો હોય છે કે ભાઈ આપણા કરતાં તો અમેરિકાવાળા ઘણા સુખી છે આ વિચાર છે ને ઓમ કદાચ થઈ શકે કે પૈસાની દૃષ્ટિએ સુખી છે એ લોકોએ આપણા કરતાં વિકાસ વધારે કર્યો એવું નથી આપણી વિકાસની ગાથા શરૂઆત થઈ ખાસ જોવા જઈએ તો ઓગણીસોને એકાણુંથી તો અત્યાર સુધીમાં આપણે હજી ઓગણત્રીસ વર્ષની જ સફર કાપી છે જ્યારે અમેરિકા સો વર્ષની સફર કાપીને બેઠું છે તો તમે વિચારી શકો કે ત્રીસ વર્ષમાં આપણે ક્યાં છીએ અને એ ત્રીસ વર્ષે અમેરિકા ક્યાં હતું પરંતુ જે કાંઈ હોય હવેનું ભારતનું ભવિષ્ય એટલે કે તમે લોકો છો તો તમારે જ આ અર્થતંત્રને આગળ લઈ જવાનું છે કેવી રીતે લઈ જવું તો સારો અભ્યાસ કરશો તો તેના કારણે વાંધો આવશે નહીં સ્થળાંતર અને શહેરીકરણ પણ વિકાસ પામી રહેલા અર્થતંત્રની ભેટ ગણવામાં આવી રહી છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી અહીંયા સ્થળાંતર સ્થળાંતર એટલે શું છે એના વિશે આપણે ચર્ચા આગળ કરશું પરંતુ શહેરીકરણ તો અત્યારે એક સામાન્ય સાદાય ભાષામાં હું તમને કહું કે મોટા ભાગના જે યુવાનો જે છે એ અત્યારે ગામડાઓમાં નથી ગામડા ખાલી થઈ ગયા છે ફક્ત ત્યાં ગઈઢા બુઢા જે મા બાપ હોય છે અથવા જે ખેતી કરે છે અથવા તો ખેતી કરી જાણે છે એટલા જ લોકો અત્યારે હવે ગામડામાં વસે છે તો એ બધા લોકો ક્યાં ભાગે છે એ બધા લોકો મોટા મોટા શહેરોમાં ભાગે છે શેની આશાથી ભાગે છે તો રોજીરોટીની આશાથી કે ભાઈ અમને અહીંયા આવીને કાંઈક મળશે અને નાનો મોટો કાંઈક ઉદ્યોગ શરૂ કરે છે અથવા ક્યાંક મજૂરી કરીને પોતાનું જીવન ગુજારે છે તે જ રીતે આંતરમાળખાકીય સુવિધાઓ પણ આર્થિક વિકાસની પૂર્વશરત ગણાતી હોવાથી તે સ્થળાંતર અને શહેરીકરણની સાથે સીધી રીતે સંકળાયેલ છે આંતરમાળખાકીય સુવિધાઓ તો આપણે જો આપણી બેઝિક સુવિધાઓ વિશે ખાધા કદાચ ખાલી વાત કરીએ ને તો શું આવે તો રસ્તો છે પાણી છે ગટર છે વીજળી છે આપણી માળખાકીય સુવિધાઓ છે પછી આપણે જ્યાં આવીએ છીએ જે શહેરમાં આવીએ છીએ એ મ્યુનિસિપલ કોર્પોરેશન એને આટલું તો દેવું જોઈએ ને આપણે રાજકોટની અંદર રહીએ છીએ તો તમને ખબર છે કે હજી હમણાં ટૂંક સમય પહેલાં જ આ માધાપરવાળો જે ભાગ રહ્યો એને કોર્પોરેશનની અંદર ભેળવો તો કોર્પોરેશનમાં ભેળવી એટલે કોર્પોરેશનની વધારાની જે સુવિધાઓ જે હોય છે સ્ટ્રીટ લાઇટની એ બધું તો એ બધું જે છે એ પૂર્ણ પ્રમાણમાં મળતું જાય આંતરમાળખાકીય સુવિધાઓ એટલે કે એવી વ્યવસ્થા કે સવલતોનો સમૂહ છે દેશના આર્થિક વિકાસ માટે કે આર્થિક સમૃદ્ધિ માટે અત્યંત આવશ્યક હોય તો આ બધાય તમને કદાચ એમ થાય કે શું આવશ્યક હશે એક વીજળીનો હોય તો વીજળીનો હોય તો આપણા ઘરનું કોઈ જ કામ અત્યારે થતું નથી ફોર એક્ઝામ્પલ તમે જેની ઉપર જીવો છો એ મોબાઈલ વીજળી વગર મોબાઈલ પણ ચાર્જ થતો નથી આમ આપણે આ પ્રકરણમાં દેશના આર્થિક વિકાસ કે સમૃદ્ધિ સાથે સંકળાયેલા જુદા જુદા ક્ષેત્રોની વિસ્તૃત માહિતી મેળવશું જેમાં સ્થળાંતર શહેરીકરણ આંતરમાળખાકીય સેવાઓ કે સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે તો ચાલો આપણે હરીફરીને વળી પાછા ન્યાં જ આવી ગયા સ્થળાંતર સ્થળાંતર એટલે શું છે કે આર્થિક વિકાસના કારણે અર્થતંત્રનો જે ઝડપી આર્થિક વિકાસ સધાયો તેણે સ્થળાંતરને ખૂબ ઝડપી બનાવ્યું જેમાં વ્યક્તિ રોજી મેળવવા કુટુંબને સ્થાયી કરવા તેમજ ઊંચા જીવન ધોરણને પ્રાપ્ત કરવા એમ અનેક ઉદ્દેશોથી પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરવા લાગ્યો અને આપણે રહ્યા ગુજરાતી ગુજરાતની યશોગાથા ખાસ કરીને કોરોના વખતે તમે કદાચ જાણી કે ભારતની અંદર સૌથી વધારે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હોય તો તે ગુજરાતમાંથી ચલાવવામાં આવી છે લાખો લોકો બહારથી ગુજરાતની અંદર રોજીરોટી મેળવવા માટે આવે છે જો રોજીરોટી મેળવવા માટે આવે છે પ્લસ તમે પહેલી બીજી ત્રીજી તારીખની આજુબાજુ અલ્હાબાદ બેંક હોય બેંક ઓફ બિકાનેર હોય બરાબર આવી જે બેંકો જે પશ્ચિમ બંગાળ સાઈડ રાજસ્થાન સાઈડ બરોબર આ સાઈડ રહેલી હોય યુપી બિહારમાં રહેલી હોય તો એ બધી બેન્કોમાં ગર્દી હોય છે શું કામ કારણ કે એ લોકો જે છે પોતાના પરિવારનું પણ રોજી રોજીરોટી અહીંથી જ કમાઈને મોકલે છે તો આ શું થયું કહેવાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની રોજીરોટી માટે કરેલું સ્થળાંતર છે પછી આવે છે કુટુંબને સ્થાયી કરવા માટે અહીંયા આપણે જોતા હોઈએ છીએ તો રાજકોટમાં તમે રાત્રે નીકળો ને તો તમને ખબર પડે કે ફૂટપાથ પર સૂવાવાળાની સંખ્યા કેટલી છે ઘણા બધા લોકો એવા છે કે જે ફૂટપાથ પર સૂઈને પોતાનું પેટીયું રડે છે અને પેટીયું રડવાની સાથોસાથ પોતે પૈસા પણ જમા કરતા હોય છે કે જેના કારણે પોતે એક નાનકડું ઝૂંપડું મેળવી શકે આપણે બધા તો ખૂબ જ નસીબદાર છીએ કે આપણી માથે છત છે પરંતુ એ ઝૂંપડું મેળવવા માટે તો ઝૂપડું શેના માટે મેળવવું છે પોતે તો ફૂટપાથ પર રહીને પણ પોતાનું જીવન ગુજારી લેશે પરંતુ પોતાના પરિવારને અહીં બોલાવવો છે પરિવારને ધીમે ધીમે સ્થાયી કરવો છે પોતાના બાળકોને તમારી જેમ ભણાવી ગણાવીને આગળ લઈ જવા છે એટલા માટે જે છે એટલે કે બીજું સ્થળાંતરનું કારણ છે કુટુંબને સ્થાયી કરવું ત્રીજું છે તેમજ ઊંચા જીવન ધોરણને પ્રાપ્ત કરવા ઊંચું જીવન ધોરણ ઊંચું જીવન ધોરણ એટલે શું છે તો ધારો કે હું એક ઉદાહરણ આપું કે કોમ્પ્યુટરની અંદર રાજકોટની અંદર કોઈ એક વ્યક્તિ એમસીએ કરે છે બરાબર અથવા તો એમ કરી નાખે છે માસ્ટર ઓફ કોમ્પ્યુટર કરી નાખે છે તો આ કર્યા પછી હવે રાજકોટમાં એક જગ્યાએ જોબ કરે છે તો એ દસ હજાર પંદર હજાર પચીસ હજાર ત્રીસ હજાર બસ પાંત્રીસ હજાર સ્ટોપ ઊભો રહી જશે હવે એને થશે કે ભાઈ મારા મિત્રો તો વધારે કમાય છે તો મિત્રોને મિત્રો એને કહેશે કે ભાઈ તને કેટલો પગાર આપે છે તારી પોસ્ટ શું છે તો પોસ્ટ તો ઊંચી હશે પણ પગાર નીચો હશે તો એ કહેશે કામ કર ને ચાલ તું અમદાવાદ ચાલ્યો આવ એ ભાઈ અમદાવાદ જશે પાંત્રીસ હજારથી સેલેરી ચાલુ થશે ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર પચાસ હજાર પંચાવન હજાર સાઠ હજાર સ્ટોપ સાઠ હજારે વળી પાછો ભાઈ ઊભો રહી ગયો તો એના બીજા મિત્રો વળી પાછા એને કહેશે કે તું આટલો બધો ટેલેન્ટેડ છો તું સાઠ હજાર રૂપિયામાં જ નોકરી કરો એક કામ કર ને પૂના આવતો રહે બેંગ્લોર આવતો રહે તારી મિનિમમ સેલેરી એક લાખ રૂપિયા હશે તો એ શું કરશે પોતાનું જીવન ધોરણ બને એટલું ઊંચું લઈ જવા માટે કારણ કે અહીંયા ત્રીસ હજારમાં હતો ત્યારે બાઈક લઈને જતો હતો ત્યાર પછી સાઠ હજારમાં ગયો તો એક કહી શકાય કે થોડીક ગાડી લઈને જાય છે ફોર વ્હીલર લઈને જાય છે જ્યારે લાખ દોઢ લાખ રૂપિયા પગાર બે લાખ રૂપિયા પગાર થઈ જશે ત્યારે કાંઈક કે દરજ્જાની ગાડી લઈને જઈ શકશે પોતાના ઘરને સેન્ટ્રલ એસી કરી શકશે મકાનમાંથી બંગલામાં રહેવા જઈ શકશે તો આ બધી જ વસ્તુઓ જે છે એ શું છે કે ઊંચું જીવન ધોરણ છે કે ઊંચા જીવન ધોરણને પામવા માટે શું કરે છે પોતાના વતનથી દૂર જાય છે ને આ જે પોતાના વતનથી દૂર જાય છે એટલે ખાસ જે યાદ રાખવાની વસ્તુ છે રોજી મેળવવા માટે કુટુંબને સ્થાયી કરવા માટે તેમજ ઊંચા જીવન ધોરણને પ્રાપ્ત કરવા એવા અનેક ઉદ્દેશોથી વતનથી દૂર જઈને જે વસવાટ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે સ્થળાંતર કહેવામાં આવે છે સ્થળાંતરનો અર્થ એટલે કે સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે કે સ્થળ બદલવું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પરંતુ સ્થળાંતરની સ્ત્રીય વ્યાખ્યા નીચે પ્રમાણે છે જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી વ્યવસાય ધંધો કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહેવામાં આવે છે સ્થળાંતર એટલે એમ નહીં કે અહીંયા ચાલો ચાલો રાજકોટ સારું છે તો હું રાજકોટમાં કમાવા માટે વહી જાઉં કમાઈને પછી વળી પાછા પોતે હતા અને ત્યાં વયા જાય એને સ્થળાંતર ન કહેવાય પરંતુ આપણે ઉપર જોયું કે પહેલાં રોટી કમાય છે પછી પોતાનું જીવન ધોરણ શું કરે છે સ્થાયી કરે છે તો જ્યારે રોજીરોટી કમાઈને પોતાનું જીવન ધોરણ સ્થાયી કરવામાં આવે છે તો એને આપણે શું કહીએ છીએ સ્થળાંતર કહીએ છીએ પછી નોકરી કરતો હોય ધંધો કરતો હોય વ્યવસાય કરતો હોય કાંઈ પણ વસ્તુ હોય એક શહેરમાંથી બીજા શહેરમાં ગયો હોય બીજા રાજ્યમાં ગયો હોય અથવા તો બીજા દેશમાં ગયો હોય આ બધી જ વસ્તુને આપણે સ્થળાંતરની અંદર સમાવેશ આપીએ છીએ ઉપયોગ વ્યાખ્યાનો અભ્યાસ કરતાં આપણે કહી શકાય કે દેશમાં કે વિદેશમાં લાંબા સમય માટેનો હોય છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ખબર જ છે કે ભાઈ હવે ઓલા જે શું કહેવાય પાણીપુરીવાળા હોય અને આપણે શું કહીએ ભૈયા તો એ લોકો વર્ષોથી એકને એક જગ્યાએ ઊભા રહેતા હોય છે તો એણે પણ હવે શું છે કે અહીંયા સ્વીકારી લીધું છે એમ કહી શકાય છે સ્થળાંતર નોકરી વ્યવસાય ધંધો કરવા માટે કે વધુ સારું જીવન ધોરણ મેળવવા માટેનું હોય છે કે તમે જ્યાં છો ત્યાંથી તમારે કાંઈક આગળ જવું છે સ્થળાંતરના પ્રકારો તો સ્થળાંતરનો અર્થ વિસ્તૃત રીતે સમજવા માટે સ્થળાંતરના પ્રકારોનો અભ્યાસ કરવો જોઈએ સ્થળાંતરના પ્રકારો નીચેની મદદથી સમજી શકાય તો સ્થળાંતરના મુખ્ય બે પ્રકારો કહી રહ્યા છે આપણે પહેલું છે સ્થળ આધારિત સ્થળાંતર અને બીજું છે કારણ આધારિત સ્થળાંતર સ્થળ આધારિત સ્થળાંતરના બે ભાગ પાડેલા છે પેલું આવે છે આંતરિક સ્થળાંતર અને બીજું આવે છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એ જ રીતે કારણ આધારિત સ્થળાંતર જે છે એના પણ બે ભાગ પાડેલા છે એક આવે છે આકર્ષણ સ્થળાંતર અને બીજું આવે છે અપાકર્ષણ સ્થળાંતર તો આપણે આ જે સ્થળાંતરના પ્રકારો જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું આશા રાખું કે આજનો ટોપિક આપને સમજાઈ ગયો હશે જો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો બને એટલો વહેલું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ ધન્યવાદ